દસ થી મન ની 10 લાખ સુધી અહીંયા કોઈ કલાકાર લઈને જવાનો, બધું ભાવેશ્વર મહાદેવ ના નિર્માણ માં, કારણ કે નિર્માણ થવાનું છે, બરાબર ને? મને હમણાં જ વાત કરી કે ઉદયભાઈ, અનિલભાઈ હમણાં જ વાત કરી કે આપણે ભાવેશ્વર મંદિર ને નિર્માણ કરવાનું છે થોડેક સમયમાં, થોડાક ટૂંક સમયમાં. તો અહીંયા જે પણ રકમ આવશે ને એ બધું નિર્માણ માં જાય, એક એક ઈટ માં તમારા બધાનો સાથ સહકાર હશે. અને આ ભાવેશ્વર મહાદેવ સાહેબ જો મંદિર બનીને નિર્માણ થયું ને, કોઈનો ભાર નો રાખે સાહેબ, તમે 1 રૂપિયો આપ્યો છે ને તો તમને 1 લાખ પાછા દઈને બતાવશે, કારણ કે આ તો ઈ દેવનો દેવ મહાદેવ છે. બધાને દાન દીધું છે સાહેબ, આપણે શું દાન દઈએ એને? એને તો સાહેબ દેવોને અને દૈત્યોને બધાને દાન દીધું છે, એટલે એને ભોળામાં ભોળો નાથ, એટલે કે ભોળો નાથ કહેવામાં આવે છે સાહેબ. ભસ્મા શૂન્ય સાહેબ કંકણ આપ્યું હતું, એ કંકણને લઈને સાહેબ એ ભોળાનાથની પાછળ જ કંકણ લઈને ભાગ્યો એ ભસ્માસુર. અને ત્યાં સાહેબ વિષ્ણુ ભગવાને કામ કરીને સાહેબ એ કંકણથી એને લઈને સાહેબ માથે હાથ દેવડાયો હતો. આ ઈ ભોળોનાથ છે સાહેબ, તથાસ્તુ તથાસ્તુ કરીને સાહેબ વરદાન દે દે અમ ઈ ભોળાનાથ નું નિર્માણ છે. એટલે
Debbie.